અમરેલી જિલ્લાના નવ સેન્ટરો પર ટેકાના ભાવથી મગફળીની ખરીદીનો લાપાચમના દિવસથી પ્રારંભ થયો ટેકાના ભાવથી મગફળીના વેચાણ માટે એકત્રીસ હજારથી વધુ ખેડૂતો નોંધાયેલા હોવા છતાં પ્રથમ દિવસે માત્ર ત્રણ જ ખેડૂતો આવ્યા હતા બીજી તરફ જાહેર હરાજીમાં ખેડૂતોને મગફળીનો સાડી છસોથી લઈ નવસો રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું એપીએમસી સેન્ટર જ્યાં લાભ પાંચમના દિવસથી મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી જિલ્લામાંથી ટેકાના ભાવથી મગફળીનું વેચાણ કરવા માટે એકત્રીસ હજારથી વધારે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે પણ પ્રથમ દિવસે માત્ર ત્રણ જ ખેડૂતો આવ્યા ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ત્રણેય ખેડૂતોને મગફળીની સરકારી નિયમોને ખરીદવામાં આવી હતી એપીએમસી ખાતે જાહેર હરાજીમાં નવસો પચાસ સુધીના ભાવો મગફળીની આવક થઈ રહી છે પણ યોગ્ય ભાવો નહીં મળવાના કારણે ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે ખેડૂતોને મગફળીનો પાક તૈયાર કરતા નવસો થી એક હજાર રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે જેની સામે ખેડૂતોને છસો થી લઈને નવસો પચાસ સુધીનો ભાવો મળતો ખેડૂતોનો ખર્ચ પણ નીકળી રહ્યો નથી ના સેક્રેટરીના જણાવ્યા અનુસાર એપીએમસીમાં સાત હજાર જેટલી મગફળીની ગુણોની પાચમના દિવસે આવક થઈ છે